તો વડોદરામાં લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ સતત ખડે પગે છે. મહિલા પોલીસ કર્મચારીએ ઈજા છતાં નિભાવી રહ્યા છે ફરજ. ડ્યુટી પૂરી કરીને ઘરે જતા કાર સાથે અકસ્માત સર્જાયો હતો અને ઈજા પહોંચી હતી. આ મહિલા પોલીસ કર્મીને જ્યોતિબેન પારેખ નિભાવી રહ્યા છે પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ. લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ કર્મીઓની આ શ્રેષ્ઠ કામગીરી. કોરોના વાયરસના કહેર વચ્ચે લોકડાઉનનું જે અમલીકરણ છે એ કરાવવા પાછળ જો મહત્ત્વની ભૂમિકા હોય તે પોલીસ ડિપાર્ટમેન્ટની છે. અત્યારે હું તમને વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યો છું. આ તમે લેડી કોન્સ્ટેબલ જોઈ રહ્યા છો. તેઓ લોકડાઉનની સ્થિતિ દરમિયાન રાત દિવસ એક કરીને મહેનત કરી રહ્યા છે, લોકોની રક્ષા કરી રહ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આજે લેડી કોન્સ્ટેબલ છે જ્યોતિબેન પારેખ, તેમનું અકસ્માત થયું હતું. માથામાં 4 ટાંકા આવ્યા છે, ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે, પરંતુ તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને જે શહેરના નાગરિકો છે તેમને જીવનની રક્ષા કરી રહ્યા છે. ત્યારે આપણે જ્યોતિબેન સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. જ્યોતિબેન, આટલી ગંભીર ઈજાઓ થઈ, તમે તમારી ડ્યુટી નિભાવી રહ્યા છો, શું કહેશો? મારી ફરજ એવી છે તો આ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવી જોઈએ આવી મહામારીમાં. અને મહામારીમાં હું લોકોને એ જ સંદેશો આપવા માંગુ છું કે તમે બધા ઘરમાં રહો, સુરક્ષિત રહો, બસ હું એ જ કહેવા માંગુ છું. બિનજરૂરી બહાર નીકળો નહીં કામ વગર. આટલી બધી ઈજાઓ થઈ છે તો તમને એવું ના થયું કે હું રજા લઈને આરામ કરું, કારણ કે કર્મચારીઓ બીજા પણ છે? ના, મને એવું થયું નહીં કે આરામ કરું. હું 4 દિવસ ઘરે હતી, પણ મને ટેન્શન જ હતું કે ક્યારે હું પોલીસ સ્ટેશન જાઉં, ક્યારે ફરજ પર હાજર થઈ જાઉં. મારા ઘરમાંથી બધાએ કીધું કે 10 દિવસ રેસ્ટ કરો, રેસ્ટ કરો, પણ મને એવું ઉચિત ના લાગ્યું રેસ્ટ કરવાનું. ચોક્કસથી આ હતા જ્યોતિબેન. તેઓ કહી રહ્યા છે કે લોકડાઉનની પરિસ્થિતિ છે અને આવા સમયની અંદર જે શહેરના નાગરિકો છે તેમને પોલીસની ખાસ જરૂર છે, તેથી તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તો નાગરિકોએ પણ હવે લોકડાઉનનું પાલન કરીને પોતાનું જે ફરજ છે શહેર પ્રત્યે, સમાજ પ્રત્યે, તે નિભાવવાની જરૂર છે. Zee 24 આવા નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓને સલામ કરે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત, Zee 24 વડોદરા.